ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે મિત્રો ટોપિક પર આવીએ ચાર ઓક્ટોબર બે હજાર ત્રેવીસ ક્વેશ્ચન નંબર વન છે હાલમાં આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો તો વાત એ છે આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસની હાલમાં બે ઓક્ટોબરે મનાવવામાં આવ્યો છે બે ઓક્ટોબર એ મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ હોય છે વર્ષ બે હજાર સાત વર્ષ બે હજાર સાત યાદ રાખવાનું છે વર્ષ બે હજાર સાતથી સંયુક્ત રાષ્ટ્ર જે છે મિત્રો એ મહાત્મા ગાંધીજીની જયંતીને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે મનાવવાની જાહેરાત કરી શરૂઆત કરી છે વેરી વેરી ઇમ્પોર્ટન્ટ

હાલમાં કયા જિલ્લાના વઘઈ તાલુકાની જાવડા પ્રાથમિક શાળાની પીએમ શ્રી યોજનામાં પસંદગી થઈ છે તો પ્રધાનમંત્રી શ્રી બરાબર પીએમ શ્રી એટલે કે પ્રધાનમંત્રી શ્રી યોજનામાં જાવડા ડાંગ જિલ્લામાં આવેલું છે ડાંગ વઘઈ જે છે મિત્રો એ ડાંગ જિલ્લામાં આવેલું છે ડાંગ જિલ્લામાં ત્રણ તાલુકા છે એક વઘઈ એક સુબીર અને ત્રીજું છે આહવા આહવા ડાંગનું મુખ્ય મથક છે બરાબર હવે આવવા ખાતે જ મિત્રો આદિવાસી મહોત્સવ ઓળખવામાં આવે છે આવવા વઘઈ તાલુકામાં આવે છે પીએમ શ્રી યોજનામાં એની પસંદગી થઈ હાલમાં મિત્રો આ યોજનાની વાત કરીએ તો આ યોજનામાં દેશની ચૌદ હજાર પાંચસો શાળાઓ કે જે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર કેન્દ્ર શાસિત પ્રદેશ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા દ્વારા સંચાલિત હોય તેવી શાળાઓને પીએમ શ્રી શાળા તરીકે વિકસાવવાનો લક્ષ્ય નિર્ધાર કરાયો હતો જેમાં જવાહર નવોદય વિદ્યાલયો અને કેન્દ્રીય વિદ્યાલયોનો પણ સમાવેશ થાય છે બરાબર તો હવે વાત કરીએ તો ડાંગ જિલ્લામાં તાલુકા દીઠ બે શાળાઓ પીએમ શ્રી યોજના માટે પસંદગી પાત્ર છે જેમાં વઘઈ તાલુકાની જાવડા પ્રાથમિક શાળાનો સમાવેશ કરવામાં આવ્યો છે આ ઉપરાંત આહવા તાલુકા તાલુકાની એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ શાળા આહવા તથા સુબીર તાલુકાની

गुजरात पुलिस कोंस्टेबल पीएसआई एल आर डी वन रक्षक जीपीएससी ड्राइवर कंडक्टर वीएमसी जूनियर क्लर्ट माम टुडे न लेटेस्ट एक वर्ष करंट अफेर्सनेशनल गेम्स कमर्स गेम, गेम टी ट्वेंटी वर्ल्ड कप फीफा वर्ल्ड कप ओलम्पिक पेराओलम्पिक कोविड आईपीएल जीआईटेक नाम भारत गुजरात ना वर्तमान पदाधिकारी पुस्तक लेखक कंपनी सीओ ब्रांड एम्बेसेडर एवोर्ड्स जीके स्पोर्ट्स जीके जी टोटल ચાલીસ થી વધારે કરંટ વધારે પ્રશ્નો પૂરા એક વર્ષનો લેટેસ્ટ કરંટ અફેર તો પીડીએફ માટે માત્ર બસો પચાસ રૂપિયા નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર ગૂગલ પે ફોન પે પેટીએમ કંઈ પણ કરો સ્ક્રીનશોટ મોકલી આપો બે મિનિટમાં પીડીએફ મળી જશે ને ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી ફાસ્ટ ફિફ્ટીનો રેકોર્ડ કોણે બનાવ્યો છે

પુરુષ અંડર નાઇન્ટીન ચેમ્પિયનશિપ હાલમાં પોતાના ટકા જીએસટી લગાવવામાં આવ્યું છે ઓનલાઈન ગેમિંગ અને કેસિનો પર કેટલા ટકા જીએસટી લગાવવામાં આવ્યું તો રાઈટ આન્સર છે આ બંને ઉપર ટ્વેન્ટી જીએસટી લગાવવામાં આવ્યું છે જીએસટી એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ

रामागुंडम एनटीपीसी परियोजना નું ઉદ્ઘાટન કર્યું તો વડાપ્રધાન नरेंद्र મોદીએ કયા રાજ્યમાં રામાગુંડમ एनटीपीसी परियोजना નું ઉદ્ઘાટન કર્યું તો તેલંગાના રાઈટ આન્સર છે આમાં તેલંગાનામાં હવે મિત્રો વાત કરીએ તેલંગાના તેલંગાનામાં सीएम છે કે કે ચંદ્રશેખર राव તેલંગાનાના રાજ્યપાલ છે તમિલ સાઈ સોંદરાજન અને કેપિટલ છે મિત્રો હૈદરાબાદ એશિયામાં કયા રાજ્યની સરકારે રાહત શિબિરોમાં રહેવાવાળા લોકોને એક મુસ્ત નાણાકીય સહાય આપી છે તો તમને ખ્યાલ હશે મણિપુરમાં હાલમાં જાતીય સંઘર્ષ ચાલી રહ્યું છે મણિપુરમાં કુકી અને મેત બે જાતિ છે બરાબર એમની વચ્ચે સંઘર્ષ ચાલી રહ્યો છે ઘણા લોકો રાહત શિબિરોમાં રહી હવે આ રાહત શિબિરોમાં જે લોકો રહી રહ્યા છે એ લોકોને હાલમાં નાણાકીય સહાયતા મણિપુર સરકાર દ્વારા કરવામાં આવી જેમની પાસે શ્રમિક કાર્ડ હશે તેમને પાંચ હજાર રૂપિયાની સહાય કરવામાં આવી છે હવે મિત્રો વાત કરીએ મણિપુર સીએમ છે એન બિરેન બિરેનસિંહ રાજ્યપાલ છે અનસુયા ઉઈકે અને મણિપુરનું કેપિટલ છે મિત્રો ઇમ્ફાલ

રાષ્ટ્રપતિ જો બાઇડને હસ્તાક્ષર કર્યા છે મિત્રો આ હસ્તાક્ષર ઐતિહાસિક છે એટલે આપણે એને ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તરીકે ગણીએ હવે વાત કરીએ મિત્રો અમેરિકા તો અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન હાલમાં એ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનને કઈ હિસ્સેદારી મંજૂરી આપી આરબીઆઈ એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા આરબીઆઈની સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસ ના રોજ થઈ હતી એનું હેડ ક્વાર્ટર મુંબઈ ખાતે આવેલું છે આરબીઆઈના ગવર્નર છે હાલમાં શક્તિકાંત દાસ હવે આરબીઆઈએ ઇન્ટરનેશનલ ફાઇનાન્સ કોર્પોરેશનને કઈ બેંકમાં હિસ્સેદારી મેળવવાની મંજૂરી આપી તો રાઈટ આન્સર છે મિત્રો ફેડરલ બેંકમાં હવે મિત્રો વાત કરીએ ફેડરલ બેંક એની સ્થાપના નાઇન્ટીન થર્ટી વનમાં થઈ હતી એનું હેડક્વાર્ટર કોચી ખાતે આવેલું છે એમડી છે હાલમાં શ્યામ શ્રીનિવાસન ખૂબ ખૂબ ઇમ્પોર્ટન્ટ આપણ નેક્સ્ટ હાલમાં ન્યૂ દિલ્હીમાં આકાંક્ષી બ્લોકો માટે સંકલ્પ સપ્તાહ કાર્યક્રમ કોણે શરૂ કર્યો તો આકાંક્ષી બ્લોકો બરાબર એના માટે સંકલ્પ સપ્તાહ કાર્યક્રમ હાલમાં નવી દિલ્હીમાં નરેન્દ્ર મોદી દ્વારા શરૂ કરવામાં આવ્યું છે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન છે મોહમ્મદ દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે મોહમ્મદ મોઇજુએ કયા દેશના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી તો આપણે રાઈટ આન્સર છે એમાં માલદીવ માલદીવના રાષ્ટ્રપતિની ચૂંટણી જીતી છે મોહમ્મદ મોઈજુએ માલદીવના નવા રાષ્ટ્રપતિ બની ગયા છે ફ્રેન્ડ વાત કરીએ માલદીવ તો હાલમાં રિલાયન્સ જીઓએ માલદીવને હાઈ સ્પીડ ઓપ્ટિકલ ફાઇબર કેબલથી જોડવા માટે કાર્ય પૂરો કર્યો એશિયા સર્ફિંગ ચેમ્પિયનશિપનું આયોજન માલદીવમાં કરવામાં આવ્યું કોલંબો સુરક્ષા કોન્ક્લેવની સાતમી ડિપ્ટી એનએસએ બેઠક માલદીવમાં આયોજિત થઈ માલદીવની સરકાર દ્વારા સુરેશ રૈનાને સ્પોર્ટ્સ આઈકોન પુરસ્કારથી હાલમાં સન્માનિત કરાયા નેક્સ્ટલમાં કોના દ્વારા ન્યૂ દિલ્હીથી અમૃત કળશ યાત્રા શરૂ કરવામાં આવી છે તો ન્યૂ દિલ્હીથી અમૃત કળશ યાત્રા કોના દ્વારા શરૂ કરવામાં આવી તો અમિત શાહ દ્વારા અમિત શાહ દેશના મંત્રી સાથે સહકારિતા મંત્રી પણ છે નેક્સ્ટલમાં ભારત અને કયા દેશે અલાસ્કામાં બે સપ્તાહની યુદ્ધ રમત શરૂ કરી છે ભારત અને કયા દેશે અલાસ્કામાં બે સપ્તાહની યુદ્ધ રમત શરૂ કરી તો રાઈટ આન્સર શું થશે મિત્રો અમેરિકા ભારત અને અમેરિકા અમેરિકા અમેરિકામાં એક રાજ્ય છે મિત્રો વાત કરીએ અમેરિકાની અમેરિકાના પ્રેસિડેન્ટ છે જો બાઇડન વાઇસ પ્રેસિડેન્ટ છે કમલા હેરિસ અમેરિકાનું કેપિટલ છે વોશિંગ્ટન ડીસી અમેરિકાનું કરન્સી છે મિત્રો અમેરિકન ડોલર હાલમાં ભારતની બહાર દુનિયાનો સૌથી મોટો હિન્દુ મંદિરનું ઉદઘાટન જર્સીમાં કરાયું અમેરિકાએ ઓફિશિયલી ત્રણ સપ્ટેમ્બરને સનાતન ધર્મ દિવસ જાહેર કર્યો જોર્જિયા ઓક્ટોબરને હિન્દુ વિરાસત મહિનો જાહેર કર્યો છે અમેરિકાના ઓસ્કર વિજેતા નિર્દેશક વિલિયમ ફ્રાઇડ કિનનું હાલમાં નિધન થયું છે એશિયા હાલમાં ટ્રેપડોર મકડીનો સૌથી મોટો જીવાશ્મ મેગા મોનોડોટિયમ મેકલુસ્કી કયા દેશમાં મળી આવ્યો તો ટ્રેપડોર મકડીનો સૌથી મોટો જીવાશ્મ છે

સંયુક્ત સમતા નિર્માણ પેલની શરૂઆત કરી છે યુનાઇટેડ સ્ટેટ હવે વાત કરીએ સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના નાઇન્ટીન ફોર્ટી ફાઈવમાં થઈ હતી એનું હેડગોટર ન્યૂયોર્ક ખાતા આવેલું છે એના સંયુક્ત રાષ્ટ્રના અધ્યક્ષ છે મિત્રો એન્ટોનિયો ગુટેરસ તો ફ્રેન્ડ આ કરંટ અફેર્સના પ્રશ્નો ગઈકાલે તમને પ્રશ્ન પૂછાયો હાલમાં પ્રેસ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ કોણ બન્યા છે કે એન સાંતા આજનો પ્રશ્ન છે મિત્રો હાલમાં કોણ ઇન્ડિયન ન્યૂઝપેપર સોસાયટીના અધ્યક્ષ બન્યા એનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો ફ્રેન્ડ વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે પીડીએફ માટે નાઇન ફાઇવ વન ઝીરો ફોર ડબલ વન નાઇન સિક્સ વન પર કોન્ટેક્ટ કરો થેન્ક યુ ફરી મળીશું મારા વિડીયો સાથે જય હિન્દ